હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ ખાતે ગુજરાત પત્રકાર એકતા સંઘનો ભરૂચ તાલુકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનો સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ તાલુકાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ તાલુકાના પત્રકારોનો અભિપ્રાય તેમજ સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને આગામી સમયમાં તેઓના સૂચનો અંગે સંગઠન દ્વારા કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ સૂચનોમાં એક સૂચન એવું પણ હતું કે માહિતી કચેરી દ્વારા પત્રકારોને પ્રેસ નોટ તેમજ ફોટોગ્રાફ આપવામાં આવે છે, પરંતુ તેની સાથે તેઓ દ્વારા એક વિડીયો ક્લિપ પણ આપવામાં આવે તો ન્યૂઝ ચેનલો તો સમાચાર કવરેજ કરવામાં સરળતા રહે તેવું પણ સૂચન સંગઠનને કરવામાં આવેલ હતું. તેના અનુસંધાને ઝોન 3ના પ્રારંભ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી દ્વારા આ અંગે ટૂંક સમયમાં અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય રાહે કામ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી, તેમજ પત્રકારોને પડતી નાની મોટી સમસ્યાઓનો સ્નેહમિલન કાર્યક્રમમાં સમાધાન તેમજ આ અંગે આગળની કાર્યવાહી કરવા અંગે બાંહેધરી આપવામાં આવેલ હતી. પત્રકાર એકતા સંગઠન મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો તરીકે ઝોન 3ના પ્રભારી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વિનોદ જાદવ, જિલ્લા કોઓર્ડિનેટર નીરુબેન આહિર, ભરૂચ તાલુકા પ્રમુખ મનોજ ખંભાતા તેમજ ઉપપ્રમુખ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાના મોટા પ્રમાણમાં સંગઠન સાથે જોડાયેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કાર્યક્રમ બાદ ભોજન સાથે લઈ કાર્યક્રમને સમાપન કરવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.